ઉપિયા ગામના તમામ ગ્રામજનોને આવનાર નવું વર્ષ જેને આપણે પ્રકાશનું પર્વ કહીએ છીએ એવા દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, આપે મને સરપંચ તરીકે બિનહરીફ ગામનો સરપંચ તરીકે નિયુક્ત કર્યો છે અને એમાં આપે મારા ઉપર જે ભરોસો મૂક્યો હતો અને જે વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસને નજરમાં રાખી અને મેં જે વિકાસના કામો ગામના કરવાના હતા, જેવા કે રોડ, રસ્તા, ગટર, સ્વચ્છતા, બીજા સામૂહિક કામો, એ તમામ કામો પૂરા કરવાની મેં પૂરી કોશિશ કરી છે અને આપના સાથ અને સહકારથી એ લગભગ તમામ કામો આપણે પૂરા કર્યા છે અને ભવિષ્યમાં પણ જે બાકી કામો છે એ તમામ કામો આપના સાથ અને સહકારથી મારે પૂરા કરવાના છે. એટલે તમારી લાગણી અને તમારી માગણીઓ મારા દિલમાં જ છે, એ તમામ લાગણીઓને હું માન આપી અને તમામ કામો પૂરા કરવાની હું કોશિશ કરીશ. એ આ તબક્કે હું આપને વિશ્વાસ આપું છું. આ વર્ષ આપણું કોરોના મહામારીની અંદર ગયું છે અને એની અંદર આપણા ઘણા બધા વિકાસના કામો થઈ શક્યા નથી, કારણ કે આ મહામારી આપણને અડચણરૂપ બની હતી. હવેથી કોરોના મહામારી માટે હું આપણે ગામની માતાજી ચામુંડા માતાજી તથા ગુરુ મહારાજને એક જ પ્રાર્થના કરું છું કે કોરોના મહામારીમાંથી મારા ગામને, મારા તાલુકાને, મારા જિલ્લાને, મારા રાજ્યને અને મારા દેશને આમાંથી મુક્ત કરો અને બિલકુલ કોરોના મુક્ત દેશ થઈ જાય એવી હું પ્રભુને આ તબક્કે પ્રાર્થના કરું છું. ખાસ કરીને એચબીએન ટીવીના માધ્યમથી હું આજે આપણી દેવી શક્તિઓ છે એમને ખાસ પ્રાર્થના કરું છું કે આપ અમને આ કોરોના મહામારીમાંથી મુક્તિ અપાવો. મિત્રો, વિકાસના કામોમાં હું જરાય પાછી પાની કરી નથી અને આપે જે વિશ્વાસ મૂક્યો છે એ તમામ વિશ્વાસ સાથે હું તમામ કામો પૂરો કરીશ અને આ ચોટિયા ગામને હું વિકાસના પંથે લઈ જવાની આ તબક્કે આપને ખાસ ખાસ વાયદરી આપું છું. બીજું, આવનાર બે સંમત 2077 વર્ષ મારા ગામ માટે અને તમામ નાગરિકો માટે બહુ લાભદાયી, સુખદાયી અને સુખ સમૃદ્ધિ આપનાર નીવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. જય જય ગરવી.